ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો આપણે અત્યારે રાજસ્થાનમાં પોકરણગઢમાં આવી ગયા છીએ ગબ્બરથી, અને આજે દિવાળી છે તો દિવાળીની બધા મિત્રોને હાર્દિક શુભકામના. તો ચાલો હવે આપણે જઈએ પોકરણગઢના કિલ્લાની અંદર. ફ્રેન્ડ, આ પોકરણગઢ રાજસ્થાનનો કિલ્લો છે, તેમનો મુખ્ય ગેટ છે. જો તમે જોઈ શકો છો, અજમલ રાજા રામદેવ પીરનો કિલ્લો જો, બાકી એક નંબર છે. અને અમારા નાનું ભાઈ જો વિડીયો બનાવે છો, અને જો બાકી એક નંબર છે. મેં રામદેવ પીરનું જન્મ સ્થળ છે અહીંયા કિલ્લો. કિલ્લો બહુ મસ્ત છે. જો તમે અહીંયા આવો તો અચૂક આવજો પોકરણગઢના કિલ્લામાં. જો બાકી જો ફ્રેન્ડ, આ બાકી અહીંથી જવાનું છે ઉપર ધીમે ધીમે. જો પબ્લિક બહુ જાજી આ દિવાળી છે એટલા માટે. અજમલ રાજાની અંદર મ્યુઝિયમ છે, અહીંયા અંદર જવા માટે છે. ને તો આપણે કિલ્લાની અંદર જઈએ. જો ધીમે ધીમે આગળ અંદરની સાઈડનો કિલ્લો છે નજારો. અહીંયા જો બાકી પહેલાંના જમાનામાં ઘોડાને એવું દોડાવતા હશે એનું છે. અને જો આ બધી બાબા રામદેવજીનો બધું છે, પવિત્ર જન્મ સ્થળ છે. જો બાકી એક નંબર છે. અને અમારા નાનું ભાઈ જ આગળ વિડીયો ઉતારે છે. જો પોકરણગઢનો કિલ્લાનો આખો વ્યૂ છે, જો તમે જોઈ શકો. બાકી એક નંબર છે પોકરણગઢનો કિલ્લાનો નજારો. આપણે જઈએ છીએ ઉપર, તો ઉપર જઈને આપને આખા કિલ્લાનો વ્યૂ દેખાડો. અને જો આ વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો અહીંથી આખા કિલ્લાનો વ્યૂ આવે છે, બાકી કિલ્લો જોરદાર છે. જો ઉપર તો આપને બધું રાખેલું હોય. જો અહીંયા ભાઈ અજમલ રાજાનો કિલ્લો જો, બાકી અહીંયા જો ઘોડા દોડાવવા માટેનું છે આખું. આપણે જો કિલ્લાની ઉપર આવી ગયા છીએ, અને બાકી અહીંથી વ્યૂ જોવો, બાકી એક નંબર છે. જો અહીંયા તોપ રાખેલી છે. આપણા પહેલાના જમાનામાં તોપ રાખતા, કેમ કે આપણે અહીંથી ઝઘડો થાય તો અહીંથી યુદ્ધ કરવામાં આવે. અહીંથી જ આખો વ્યૂ આવે, આખા કિલ્લાનો વ્યૂ બાકી એક નંબર આવે. તો ફ્રેન્ડ, જો અહીંથી તમને આખો અજમલ રાજાનો કિલ્લો દેખાતો હોય છે. અને આ વાડતોલી હવર ફવરમાં હું, અહીં ઠંડી બહુ પડે છે રાજસ્થાન. એ ટોપી પહેરી દે એટલે એવા વાડ થઈ ગયા. અને જો હવે અહીંયાથી કિલ્લાનો વ્યૂ દેખાય આખો, બાકી એક નંબર છે. તો અહીંથી આપણે ઉપર ચડીને જોઈએ શું છે અહીંયા. અહીંયા હે ઓલું રાખેલું તો લેવું. યુદ્ધના સમયે જો અહીંથી સૈનિકો તોપથી દ્વારા સામેવાળા સાથે લડાઈ કરતા અને વિજય મેળવ. જો આખા કિલ્લાનો વ્યૂ જો તમે જોઈ શકો, બાકી જો વ્યૂ બાકી દેખાય છે એક નંબરો પોકરણગઢના કિલ્લાનો. બાકી અંદર જવા માટેનો છે ગેટ. અને આપણે અહીંથી આગળ જોયો કિલ્લો ઉપર. ફ્રેન્ડ, આપણે આ જૂના જમાનામાં જો અહીંયા અનાજ ભરવામાં આવતા, જો આમાં અજમલ રાજાના સમયમાં જો અહીંયા અનાજ ભરવામાં આવતા હતા, અનાજ ભરી અને દરવામાં આવતા. જો એની કોઠી છે, જો બાકી કોઠી ઘણી જૂની છે. જો આ માટીની કોઠી આખી બનાવેલી છે. એ જમાનાની જેલ છે. અને એ જમાનામાં જો આમાં દરવાજાના લોક જો, તમે લોક આ રીતે આવતા જો. ઓકે, આમાં લોક આવે છે. અત્યારે દરવાજો તૂટી ગયા છે, આખું કામ ચાલુ છે. હવે પોકરણગઢના કિલ્લામાં જો બાકી એક નંબર છે. પોકરણગઢના જેલના દરવાજા જો બાકી ઘણી મજબૂત છે જેલ. બાકી આપણે અત્યારે આવી ગયા છીએ મ્યુઝિયમમાં. અંદરનો નજારો બાકી એક નંબર છે. જો અહીં ગેટ ફ્રેન્ડ, આપણે જે મ્યુઝિયમમાં જઈએ છીએ ધીમે ધીમે. ફ્રેન્ડ, આ મ્યુઝિયમની અંદરનો નજારો છે. જો બાકી એક નંબર છે. જો અહીંથી ઉપર જવાનું છે, આ બધું પહેલાના સમયનું જ છે. રામદેવ પીરના સમયના જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારના જો આ બધા વાસણ છે, હજી તેને સંભાળીને રાખવામાં આવ્યા છે. જો મ્યુઝિયમમાં જો તમે જોઈ શકો છો, જો આ ઘંટી આપણે દરવા માટેની છે. આ છે જૂના જમાનાનું કંઈક છે, પણ આપણે ખબર નથી પડતી શું છે.
લગભગ આ એક એક વાસણ જેવું જ છે જેમાં તલવાર ને એવું બધું પડ્યું છે સામે. રામદેવ પીરના સમયનું ઘંટી આપણે જે અનાજ દળવા માટેની આવે છે તે છે જો તમે જોઈ શકો. બાકી એક નંબર હાથીની ઉપર જે અંબાણી આવે છે એ જો આ રામદેવ પીરનો જન્મ થયો હતો ત્યારે આપણે અત્યારે જે ઘોડિયું કહેવામાં આવે તે પાલકી છે અને ઘણા સમયની છે અને આપણે અત્યારે કિલ્લાના મ્યુઝિયમની અંદર છીએ જો અહીંથી તમે જોઈ શકો. આ બધું રામદેવ પીરના સમયનું છે. રામદેવ પીરના સમયની તોપ છે જો. બાકી એક નંબર છે જો આ તેમને સામેવાળા દુશ્મન ઉપર જો તોપને ઘોડાથી ઘા કરવામાં આવે એ છે જો. નાની નાની તોપ છે જો તમને દેખાતી છે કેમેરામાં. રામદેવ પીરની રાજગાદી છે. રામદેવ પીરની રાજગાદી છે જે પહેલાં બેહવામાં આવતું પહેલાંના સમયમાં હજી સાચવીને રાખવામાં આવી છે જો કિલ્લાની અંદર મ્યુઝિયમની અંદર જો. રામદેવ પીરના પિતા એટલે અજમલ રાજાની તલવાર તે સમયની જો. બાકી આ તલવારનું વજન આશરે 50-100 કિલોનું હશે અને આની લંબાઈ બાકી 5-6 ફૂટ લાંબી છે જો. એમના કિલ્લામાં અત્યારે મ્યુઝિયમની અંદર સાચવીને રાખવામાં આવી છે. હવે આપણે અહીંયા જોઈએ તો જો ફ્રેન્ડ આ પહેલાંના ઓજારો છે જો તમને જે દેખાતા હશે આ ઘણા પહેલાંના છે જો. આ તમને દેખાય જો આ આપણે જે અત્યારે લોક કહેવામાં આવે ને ત્યારના સમયનો લોક છે એ બી લોખંડનો છે જો. આ બધા લોક જ છે અલગ અલગ પ્રકારના જો તમે જોઈ શકો. રામદેવ પીરના કિલ્લાની અંદર જો આવી ગયા છીએ અજમલ રાજાના કિલ્લાની અંદર અને આપણે વિઝિટ કર્યું. બાકી એક નંબર છે તો હવે અહીંથી ઉપર જવાનું છે સીડી. ક્યાં જઈએ શું છે. જ્યારે રાજ્યમાં રાજ્યસભા ભરાવતી ને ત્યારે અહીંયા બેઠક કરવામાં આવતી જો અજમલ રાજાના સમયમાં. હજી તે પણ સાચવીને રાખવામાં આવી છે. રાજાના સમયનો બગીચો છે. બાકી અંદર તો કોઈને જવા નથી દેતા બંધ છે. બાકી નજારો બાકી એક નંબર છે. રાજસ્થાનમાં આવો તો પોકરણગઢ આવવાનું ભૂલતા નહીં. રાજાનો કિલ્લો જોઈ લીધો મેં નાનો ભાઈ. બાકી મજા આવી ગયું અને જો આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે